પાટણના પ્રાંત અધિકારી આઈએએસ સ્વપ્નિલ ખરે ની અધ્યક્ષતામાં 182 વૃક્ષો વાવી સરદાર પટેલ જન્મજયંતિની ઉજવણી પાટણના કેશવ પ્રકૃતિ કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી. તો આર્યવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા અખંડ ભારતના શિલ્પી ભારતરત્ન સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કેશવ પ્રકૃતિ કેન્દ્ર ખાતે પાટણના નવનિયુક્ત પ્રાંત અધિકારી આઈએએસ સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં 182 વૃક્ષો જેવા કે પીપળો, બીલી, આમળા, સરગવો, સિંદૂર, પારિજાત, સીતાફળ જેવા વૃક્ષો વાવીને કરવામાં આવી હતી. તો પ્રાંત અધિકારીએ ગ્લોબલ વોર્મિંગ બાબતે માહિતી આપવામાં આવી હતી તથા રાષ્ટ્રીય એકતા દિવસ પર આવા 182 વૃક્ષો દરેક ગામડે ગામડે વવાય તો પર્યાવરણમાં એકતા માટે લાભદાયક બને એમ જણાવ્યું હતું. તો આ કાર્યક્રમમાં એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના જાણીતા સન્માનનીય પૂર્વ અંગ્રેજી શિક્ષક નલિનભાઈ ઝાલા, ભરૂચ લો કોલેજના પ્રોફેસર, નાયબ મામલતદાર, સંસ્થાના ટ્રસ્ટી, પ્રકૃતિ પ્રેમી શિક્ષક તથા બાળકો હાજર રહ્યા હતા. તો આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ નિલેશભાઈ રાજગોર દ્વારા ઉપસ્થિત દરેકને ગ્રીન કમાન્ડો તરીકેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તથા ગુજરાતના દરેક ગામમાં આ રીતે વૃક્ષો વાવી સરદાર પટેલની જન્મજયંતિ ઉજવવા આહ્વાન પણ કરવામાં આવ્યું હતું, જેથી રાષ્ટ્રના પર્યાવરણ અને પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન પણ થાય. પર્યાવરણ જે છે જોખમમાં છે, એનું કારણ શું છે? કારણ કે ધીમે ધીમે આપણા દુનિયામાં ગ્લોબલ વોર્મિંગનો ખતરો છે. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? જે આપણા ધરતી છે, ધરતીનું તાપમાન જે છે આમાં વધારો થાય છે. એનું કારણ શું છે? કારણ કે આપણે આટલી બધી જે ઇન્ડસ્ટ્રીયલ આપણે કામગીરી કરીએ છીએ આમાં જે પણ ગેસો નીકળે છે આપણા ધરતીના વાતાવરણમાં જાય છે અને તાપમાન વધારે છે. તો આ બધા કરવા માટે આપણે આવા વૃક્ષોની જરૂર છે જે ગેસો જે છે એબ્ઝોર્બ કરી શકે, બરાબર છે. આના માટે જે આપણે એફોરેસ્ટેશનની કામગીરી છે આપણા માટે ખૂબ મહત્ત્વની છે. તો આજે જે એફોરેસ્ટેશન આપણે કર્યું છે 182 વૃક્ષોનું, આ 182 જે છે આપણે 182 ગુજરાતની કોન્સ્ટિટ્યુએન્સીસ છે આનું ઇન્ડિકેટર છે. તો ખૂબ આપણા એકતાનું આજે, કારણ કે એકતાનું દિવસ છે તો એકતાનું પણ પ્રતીક છે. અને આ જ રીતે આપણે અગર દર વર્ષે અને દર ગામમાં થાય તો ખૂબ સરસ રહેશે અને આપણા પ્રકૃતિ અને પર્યાવરણ અને દેશ માટે સારું રહેશે.